નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી YouTube ચેનલ દેશી બોયઝ ની અંદર. મિત્રો, હાલના તાજા અગત્યના સમાચાર જાણીશું. પહેલા જો તમે લોકો ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલના માધ્યમથી તમને સવાર, બપોર અને સાંજના તાજા અગત્યના સમાચાર મળતા રહેશે. મિત્રો, હાલ આપણે વાત કરવાની છે કે વેધરમેન કેનની જણાવે છે કે કર્ણાટકના કેટલાક ભાગોમાં મિત્રો ચોમાસુનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ આ ખાસ કરીને મિત્રો પશ્ચિમના કિનારાના ભાગોમાં ઝડપથી આગળ વધતા ચોમાસાના વાદળોનો અભાવ જોવા મળી શકે છે. મિત્રો, આગળ વાત કરીએ તો ચોમાસું ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં આવી શકે છે તેવી ઓંધાણ નજર પડી રહી છે. અને મિત્રો, વેધરમેન જે કેનની જણાવે છે કે 11 જૂન પછી ભારેથી અતિભારે મિત્રો વરસાદ પડી શકે છે, તેની પૂરેપૂરી શક્યતા છે અને જેની વિગતો તેઓ હવે પછી જાહેર કરી દેશે. મિત્રો, ઓછામાં ઓછા 15-20 જૂનની વચ્ચે BOB LPA ન હોવા મતલબ કે સમગ્ર દેશમાં મિત્રો એવરેજ વરસાદ અપેક્ષા છે. એટલે કે મિત્રો સમગ્ર ભારત દેશમાં એવરેજ એટલે કે મધ્યમ પ્રકારમાં વરસાદ પડી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. મિત્રો, કયા રાજ્યમાં આગાહી કરી છે અને આગામી દિવસોમાં વરસાદ પડશે એની વાત કરીએ તો સૌ પ્રથમ તો કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા, એપી, કેરળમાં આગામી દિવસોમાં મિત્રો ઉનાળાના પ્રકારનો વરસાદ પડી શકે છે. મિત્રો, એટલે કે ઉનાળામાં જેવા ઝાપટા પડે છે તેવા વરસાદ ટૂંક સમયમાં પડી શકે છે. મિત્રો, 7 જૂનથી 11 જૂન વચ્ચે મિત્રો કર્ણાટક અને કેરળમાં કાંઠાના વિસ્તારોમાં મિત્રો વરસાદનું જોર વધશે, પણ બહુ ભારે વરસાદ નહીં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. મિત્રો, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલ કોઈ પણ જાતના વરસાદના એંધાણ નથી, પરંતુ મિત્રો 15 જૂન બાદ ગુજરાતમાં પૂરેપૂરી શક્યતા છે કે ત્યાં ચોમાસું બેસી જશે. ગુજરાતમાં સૌ પ્રથમ મિત્રો દક્ષિણ ગુજરાતમાં જેમ કે સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ જેવા જિલ્લાઓમાં બેસી જશે અને ત્યારબાદ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસું બેસી જશે અને સૌથી છેલ્લે મિત્રો ગુજરાતમાં કચ્છમાં ચોમાસું બેસી જશે. બસ, તો મિત્રો આજના વિડીયોમાં એટલું. જો વિડીયો પસંદ આવ્યો તો ખાસ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને દરેક લોકો સુધી શેર કરજો, જેથી કરીને દરેક ખેડૂત મિત્રો સુધી પૂરતી માહિતી પહોંચી જાય.